Okay, so very good morning to all. Am I audible? Yes, sir. Okay. Yesterday, we have seen about introductory part of disconnection, especially one group disconnection, two group disconnection that is still left. So we have only taken introductory part. For introduction, je che, a part che, aapne portion. Lastly, we have taken and a synthon synthetic equivalent. Last lecture, okay. Synthon and synthetic equivalent, these two are again see very important. Synthon, it lay over reactive species, positive charge cation, we say, athwato anion, athwa radical, poipon charge species, we say, and a synthon kaye and a synthetic. Equivalent. એટલે જે સિન્થોન નું કામ કરે એવા સ્પીસીસ ને કહેવાય સિન્થેટિક ઇક્વિવેલન્ટ. ધ સ્પીસીસ વિચ અથવા રિએજન્ટ વિચ કેરિંગ ફંક્શન ઓફ સિન્થોન, સો ધેટ ઇઝ વી કોલ્ડ સિન્થેટિક ઇક્વિવેલન્ટ. એને આપણે સિન્થેટિક ઇક્વિવેલન્ટ કહીએ છીએ, બરોબર. જે સિન્થોન નું કામ કરે એને સિન્થેટિક ઇક્વિવેલન્ટ કહેવાય. એન્ડ વી હેવ ઓલસો ડિસ્કસ સિક્સ ગાઈડલાઇન્સ, જે ઓર્ડર ઓફ ઇવેન્ટ છે, કયા ક્રમમાં કઈ પ્રક્રિયા કરવી, બરોબર, કયા ક્રમમાં કયા સ્ટેપ ને પરફોર્મ કરવું, ધેટ ઇઝ કોલ ઓર્ડર ઓફ ઇવેન્ટ. સો ધેટ ઇઝ વી હેવ ઓલસો કમ્પ્લીટેડ. નાઉ સી, સો ધીસ ઇઝ અપ ટુ હિયર, ધેટ ઇઝ વી હેવ ડિસ્કસ ઇન લાસ્ટ લેક્ચર. આજે બંને ક્લાસ ભેગા છે, સાથે છે. સો નાઉ ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસિંગ ટાઈપ્સ, વન ગ્રુપ એન્ડ ટુ ગ્રુપ, સી એક્સ ડિસ્કનેક્શન. આજે એકચ્યુઅલ એક્ઝામ્પલ લઈ અને ડિસ્કનેક્શન ડિસ્કસ કરવાનું છે. તો બિફોર સ્ટાર્ટિંગ ધેટ, ફર્સ્ટ લુક એટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ટુ બી કીપ ઇન માઇન્ડ વેન એવર યુ આર ડુઈંગ ડિસ્કનેક્શન. કયા કયા પોઈન્ટ જે છે એ તમારે ધ્યાનમાં રાખવા પડે. તો ધ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ, વેન એવર યુ આર ડુઈંગ ડિસ્કનેક્શન, ડિસ્કનેક્શન શુડ હેવ અ રિલીએબલ રિવર્સ રિએક્શન. એવું ડિસ્કનેક્શન તમારે પસંદ કરવાનું કે જેનું રિવર્સ રિએક્શન, ફેમિલિયર રિએક્શન પોસિબલ હોય. દાખલા તરીકે NO2 ગ્રુપની જગ્યાએ તમે NH2 ગ્રુપ મૂકતા હોય તો NO2 ગ્રુપ જે છે એ NH2 માંથી, અથવા તો NH2 ની જગ્યાએ NO2 મૂકતા હોય તો NO2 માંથી NH2 કેવી રીતે બનશે એ તમને ખબર હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, યુ આર ડુઈંગ રિડક્શન રિએક્શન, એટલે તમે જે કઈ ચેન્જીસ કરો એ ચેન્જીસ એ ટાઈપના ચેન્જીસ કરવાના કે ધેટ હેવ અ રિવર્સ રિએક્શન, પોસિબલ રિવર્સ રિએક્શન હોવું જોઈએ. ધેન હિટરો એટમ ઇઝ ધેર, મોલિક્યુલ્સમાં ઓક્સિજન છે, સલ્ફર છે, અથવા તો નાઇટ્રોજન છે, આવા કોઈ જો હિટરો એટમ હોય, એક્સ બરાબર હિટરો એટમ, તો એ કેસમાં તમારે સી એક્સ ડિસ્કનેક્શન પહેલા કરવાનું. ઓલવેઝ ડુ ફર્સ્ટ સી એક્સ ડિસ્કનેક્શન ધેન સી સી બોન્ડ ડિસ્કનેક્શન. સી એક્સ બોન્ડ છે એને પહેલા રિમૂવ કરવાનો. મોલિક્યુલ શુડ બી ડિસ્કનેક્ટ ફ્રોમ મિડલ એઝ વેલ એઝ બ્રાન્ચિંગ એન્ડ જંકશન ઓફ ધી રિંગ, કોઈ પણ જગ્યાએથી ડિસ્કનેક્ટ કરી શકાય. જો મોલિક્યુલમાં સિમેટ્રી પ્રેઝન્ટ હોય તો બે સરખા ભાગ છૂટા પડે એ રીતે ડિસ્કનેક્શન કરવું. ડિસ્કનેક્શન કરી અને એપ્રોપ્રિએટ જે રિએક્શન તમે ચૂઝ કરો છો એ રિએક્શન એ રીતે ચૂઝ કરવું, અથવા ડિસ્કનેક્શન એવી રીતે ચૂઝ કરવું કે જેનું રિવર્સ રિએક્શન છે એ મેક્સિમમ યીલ્ડ આપતું હોય. ઓકે, હાઈએસ્ટ યીલ્ડ ઓફ પ્રોડક્ટ મળતી હોય એવું તમારે રિએક્શન જે છે એ ચૂઝ કરવાનું. ડિસ્કનેક્શન યુ કેન ચૂઝ ઇન સચ અ વે ધેટ ધેટ વિલ ગીવ યુ મેક્સિમમ યીલ્ડ ઓફ પ્રોડક્ટ. જે પ્રોડક્ટ છે એની યીલ્ડ જે છે એ મેક્સિમમ આવવી જોઈએ. ધીસ ઇઝ એ ફર્સ્ટ ક્રાઇટેરિયા, મેક્સિમમ યીલ્ડ આવે એ રીતે તમે ડિસ્કનેક્શન કરો. એન્ડ ડિસ્કનેક્શન શુડ બી કન્ટિન્યુ અન્ટિલ રિલિએબલ સ્ટાર્ટિંગ મટીરિયલ ઇઝ નોટ ઓબટેન. જ્યાં સુધી યોગ્ય સ્ટાર્ટિંગ મટીરિયલ ન મળે ત્યાં સુધી ડિસ્કનેક્શન જે છે એને કન્ટિન્યુ કરવાનું. After possible pathway of disconnection, choose path does not have a problem of chemoselectivity. ઘણી વખત છે chemoselectivity એટલે which function group will react. એટલે વધારે reactive group molecule ની અંદર હોય એક બે સમાન reactivity વાળા, તો એક કરતા વધુ જગ્યાએ reaction થવાની possibility રહે.
એટલે કેમો સિલેક્ટિવિટીનો પ્રોબ્લેમ ન આવે એ ધ્યાનમાં રાખવાનું. એટલે મોર રિએક્ટિવ ગ્રુપ હોય ને એને પહેલાં તમારે ડિસ્કનેક્ટ કરવાનું, એટલે લાસ્ટમાં એડ કરવું પડે. ધીસ ઇઝ ઓનલી ઇફ મોર રિએક્ટિવ ગ્રુપ ડિસ્કનેક્ટ ફર્સ્ટ, તો કેમો સિલેક્ટિવિટી જે પ્રોબ્લેમ છે એ રેસ થતો હોય. એટલે એ પોઈન્ટને પણ ધ્યાનમાં રાખવાનો, એન્ડ ધેન યુ કેન ડુ ધી ડિસ્કનેક્શન. નાઉ વન ગ્રુપ CX ડિસ્કનેક્શન ઇઝ મેઇનલી એપ્લિકેબલ ટુ, હવે આપણે જો વન ગ્રુપ અને ટુ ગ્રુપ નેક્સ્ટ ટોપિક જોઈએ છે તમારા સિલેબસનો. વન ગ્રુપ CX ડિસ્કનેક્શન એન્ડ ધીસ ઇઝ એપ્લિકેબલ ઓર ધીસ એપ્રોચ ઇઝ એપ્લિકેબલ ટુ કાર્બન ચેઇન અટેચ ટુ હિટરો એટમ, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, આ ટાઈપના હિટરો એટમ કાર્બન ચેઇનમાં આવેલા હોય ત્યારે આ ટાઈપનું ડિસ્કનેક્શન થાય. વોટ હેપન્સ ઇન ધીસ ડિસ્કનેક્શન? હિયર બોન્ડ જોઈન્ટ ટુ હિટરો એટમ ટુ રેસ્ટ ઓફ ધ મોલિક્યુલ. દાખલા તરીકે હિટરો એટમ અને ઓક્સિજન આ બોન્ડ જે છે એ બાકીના મોલિક્યુલને કનેક્ટ કરતો હોય. CO બોન્ડ હોય, કાર્બન નાઇટ્રોજન વચ્ચેનો બોન્ડ હોય, કાર્બન સલ્ફર વચ્ચેનો બોન્ડ હોય. સો ધીસ પોઈન્ટ, આ બોન્ડને બ્રેક કરવો CX બોન્ડને, ધીસ ઇઝ અ ગુડ પોઈન્ટ ફોર ડિસ્કનેક્શન. ધીસ પોઈન્ટ ઇઝ ગુડ પોઈન્ટ ફોર ઇનિશિયેટ ડિસ્કનેક્શન, ડિસ્કનેક્શનની શરૂઆત ત્યાંથી કરવી. So this type of disconnection is called one group CX disconnection. One group એટલે કીધું છે because here you have to identify only one functional group as a, it may be either ester or it may be ether or it may be amide. એક જ group તમારે identify કરવાનું છે. એટલે આ disconnection મોટા ભાગે ester માં જોવા મળે, ether માં જોવા મળે અથવા amide માં. ખાસ એક group identify કરવાનું disconnection માં અને કાર્બન હિટરો એટમ વાળો બોન્ડ બ્રેક કરવાનો. હવે એ બોન્ડ બ્રેક કરશો એટલે જો અહીંયા હિટરો એટમની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય એટલે હિટરો એટમ પર નેગેટિવ ચાર્જ આવશે અને આલ્કાઇલ ગ્રુપ પર પોઝિટિવ ચાર્જ, આ રીતે ડિસ્કનેક્ટ થશે. પોઝિટિવલી ચાર્જ આ બંને સિન્થોન કહેવાય, સી ટુ એન્ડ થ્રી આર કોલ્ડ સિન્થોન. વોટ વી કોલ ટુ એન્ડ થ્રી? ધીસ ટુ આર સિન્થોન. આ બંને જે સિન્થોન બને છે પોઝિટિવલી ચાર્જ કાર્બન એન્ડ નેગેટિવલી ચાર્જ એક્સ માઇનસ. હવે એક્સ માઇનસ નો જો સિન્થેટિક ઇક્વિવેલન્ટ તમારે જોતો હોય તો એમાં એચ પ્લસ એડ કરવાનું, એટલે એચ એક્સ. એચ પ્લસ એડ કરશો એટલે જો અહીંયા એચ આવી ગયો એટલે એચ એક્સ. અને આર પ્લસ છે એમાં ડિપાર્ટિંગ ગ્રુપ એટલે માઇનસ વાળું કોઈ પણ હેલાઇડ એડ કરવાનું, ઇટ મે બી ક્લોરિન, બ્રોમિન, આયોડિન, વોટ એવર હેલાઇડ એડ કરવાનો. So these two are the synthetic equivalent. આ જે ક્લેવેજ છે એને હિટ્રોલેટિક ક્લેવેજ કહેવાય, કારણ કે બંને ઇલેક્ટ્રોન જે છે યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુટ નથી થતા. આ બોર્ડના બે ઇલેક્ટ્રોન એક્સ પાસે રહે છે, એક્સ ગેટિંગ ટુ ઇલેક્ટ્રોન, સો ધીસ ઇઝ કોલ્ડ હિટ્રોલેટિક ક્લેવેજ. સો સચ ડિસ્કનેક્શન ઇઝ કોલ્ડ વન ગ્રુપ ડિસ્કનેક્શન, બરોબર? ઇટ ઇઝ એપ્લિકેબલ ટુ એસ્ટર, ઇથર, અમાઇડ. RX bond will going to break. હવે જો R getting positive charge, X getting negative charge. બીજી એક એવી પોસિબિલિટી છે કે R ઉપર નેગેટિવ ચાર્જ આવે અને X ઉપર પોઝિટિવ ચાર્જ આવે, સમજો. તો R નેગેટિવ ચાર્જ હોય આવું ક્યારે શક્ય બનશે? This is possible only with this second, આ X બરાબર જે એલિમેન્ટ છે એ સેકન્ડ રો અથવા થર્ડ રો ના એલિમેન્ટ હોય. દાખલા તરીકે એક્સ બરાબર હિટરો એટમ તરીકે સલ્ફર, સેલેનિયમ, ફોસ્ફરસ, સિલિકોન આવા કોઈ પણ એલિમેન્ટ હોય, સેકન્ડ અને થર્ડ રો ના એલિમેન્ટ હોય તો અહીંયા આ પ્રમાણે ડિસ્કનેક્શન થાય, કારણ કે સેકન્ડ અને થર્ડ રો ના એલિમેન્ટ જે છે એ સલ્ફર, સિલિકોન, સેલેનિયમ, ફોસ્ફરસ આવા કોઈ એલિમેન્ટ હોય ત્યારે એક્સ પોઝિટિવ ચાર્જ, આર નેગેટિવ ચાર્જ. આ કેસની અંદર જે સિન્થેટિક ઇક્વિવેલન્ટ આર માઇનસ જે છે એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ તરીકે તમારે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ લેવું પડે, આલ્કાઇલ લિથિયમ અથવા ઓર્ગેનો મેગ્નેશિયમ હેલાઇડ લેવું પડે, આર MgBr વિજ્ઞાત રિએજન્ટ આ કોઈ પણ લેવું પડે. અને અહીંયા જો પ્લસ ચાર્જ છે એટલે આનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ એમાં Cl એડ કરી દો એટલે આ મળે. આ આર એલઆઈમાં આર માઇનસ હોય, ઇટ્સ આર માઇનસ પ્રિકર્સર. આર MgBr માં પણ આર હોય. જુઓ આગળનો જે કેસ હતો એમાં અહીંયા એક્સ બરાબર
ઓક્સિજન નાઇટ્રોજન આ એલિમેન્ટ્સ હતા બધા, બરોબર. ઓક્સિજન નાઇટ્રોજન એસ્પેશિયલી એન્ડ સલ્ફર, આ જે છે એલિમેન્ટ્સ હતા, ઓક્સિજન નાઇટ્રોજન અને સલ્ફર બંને કેસમાં આવે છે. અહીંયા જો સલ્ફર સેલેનિયમ સિલિકોન ફોસ્ફરસ જેવા એલિમેન્ટ હોય ત્યારે આપણે આ રીતે જશું. એના માટે સિન્થેટિક ઇક્વિવેલન્ટ છે, અહીંયા એક્સ બરાબર આર એસ સી એલ લખાય, અથવા ટ્રાઇમિથાઇલ સિલિકોન ક્લોરાઇડ, અથવા ડાયફિનાઇલ ફોસ્ફાઇલ ફોસ્ફિન ક્લોરાઇડ. આ બધા કેસમાં સિલિકોન સલ્ફર ફોસ્ફરસ પર પોઝિટિવ ચાર્જ હોય, બરોબર. એટલે આ બે પોસિબિલિટી છે. સેકન્ડ પોસિબિલિટી ઇઝ અ રિવર્સ ઓફ પોલારિટી વિથ ન્યુક્લિયોફાઇલ કાર્બન સિન્થોન એન્ડ ઇલેક્ટ્રોફાઇલ હિટ્રોએટમ સિન્થોન. આ ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે એન્ડ કાર્બોનિલ સિન્થોન ઓર્ગેનિક સિન્થોન ઇઝ ન્યુક્લિયોફિલિક ઇન નેચર. એટલે બે ટાઈપની પોસિબિલિટીઝ છે. ફર્સ્ટ આ છે, મોટાભાગે કોમનલી આ પોસિબિલિટી યુઝ કરીએ છીએ. સીઓ બોન ઓક્સિજન નાઇટ્રોજન સલ્ફર એસ્ટર ઇથર થાયો ઇથર અમાઇડ આવા કમ્પાઉન્ડમાં હોય ત્યારે આર પર ઓલવેઝ પોઝિટિવ ચાર્જ આવે એ રીતે ડિસ્કનેક્ટ કરવું, અને એક્સ પર નેગેટિવ. આર જે છે એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ એટલે તમારે આલ્કાઇલ હેલાઇડ લઈ લેવાનો, આર હેલાઇડ. અને એચ એક્સ જે છે એક્સ માઇનસ એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ એચ એક્સ લેવાનો, એચ પ્લસ ઉમેરી દેવાનો. સેકન્ડ કે થર્ડ રોના જે એલિમેન્ટ હોય એ કેસની અંદર રિવર્સ પોલારિટી થાય, એટલે આર ઉપર નેગેટિવ ચાર્જ આવે અને એક્સ ઉપર પોઝિટિવ. તો ધીસ ટુ પોઈન્ટ આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇન વન ગ્રુપ ડિસ્કનેક્શન. ચાલો હવે આના એક્ઝામ્પલ જોઈએ. વન ગ્રુપ ડિસ્કનેક્શનમાં ફર્સ્ટ આપણે એસ્ટર અને અમાઇટ, આ બંને વન ગ્રુપ ડિસ્કનેક્શનના એક્ઝામ્પલ છે. જો એસ્ટર અને અમાઇટ, એસ્ટર અને અમાઇટ બંને એસિડ ક્લોરાઇડ માંથી બને. ઇટ ઇઝ યુઝ એસિડ ક્લોરાઇડ ઇઝ યુઝ ટુ મેક એસ્ટર એન્ડ અમાઇટ. જો આ એસ્ટર છે તો મેં પહેલા જ કીધું એમ કાર્બન ઓક્સિજન વાળો બોન્ડ બ્રેક કરવાનો, કાર્બન પર પોઝિટિવ ચાર્જ આવે, ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ, બરોબર. કાર્બોનિલ કાર્બન પર પોઝિટિવ ચાર્જ આવશે અને ઓક્સિજન પર નેગેટિવ, એટલે આર ઓ માઇનસ થશે, આર ટુ ઓ માઇનસ. અને આર વન સી ડબલ બોન ઓ પ્લસ આ રીતે આવશે. ચાલો આનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ જોતો હોય તો એમાં તમારે એચ પ્લસ એડ કરવાનો, એટલે આર ટુ ઓ એચ બની જશે. વોટ ઇઝ સિન્થેટિક ઇક્વિવેલન્ટ ઓફ આર વન સીઓ સીએલ? એસએલ ક્લોરાઇડ. અહીંયા તમારે સીએલ એડ કરી દેવાનું, હેલોજન એડ કરી દેવાનું, સો ઇટ્સ એસએલ ક્લોરાઇડ. ધીસ ઇઝ સિન્થેટિક ઇક્વિવેલન્ટ. એ જ રીતે અમાઇડનું ડિસ્કનેક્શન કરશો તો પણ જો અહીંયા આર વન સીએલ, આર વન સીઓ પોઝિટિવલી ચાર્જ એઝ ઇટ ઇઝ રહેશે, અને એનએચ આર ટુ માઇનસ આનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ થશે આર એનએચ ટુ, આનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ આજ થશે કોમન. ઇન ધીસ વે યુ કેન પ્રિપેર ધીસ ટુ કમ્પાઉન્ડ. બીજું આ એક એસ્ટર તમને આપેલ છે, ધીસ ઇઝ એસ્ટર વિચ ઇઝ યુઝડ ઇન એઝ અ બોથ એઝ એ ઇન્સેક્ટ રિપેલન્ટ એન્ડ એઝ અ સોલ્વન્ટ ફોર પરફ્યુમ ઇન્ડસ્ટ્રી. આ એસ્ટર પણ આ રીતે ડિસ્કનેક્ટ કરવાનું, કાર્બન પર પોઝિટિવ ચાર્જ, ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ, અને ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ આવે એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ થાય બેન્ઝાઇલ આલ્કોહોલ, અને અહીંયા કાર્બન પર પોઝિટિવ ચાર્જ આવશે એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ થશે બેન્ઝોલ ક્લોરાઇડ. આ સિન્થેટિક ઇક્વિવેલન્ટ છે, ધીસ ટુ આર સિન્થોન, બરોબર. બેન્ઝોલ ક્લોરાઇડ થશે આનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ, આનો બેન્ઝાઇલ આલ્કોહોલ. તો વેરી ઇઝીએસ્ટ વે ટુ કેરી આઉટ રિએક્શન, કેવી રીતે રિએક્શન થશે આની સિન્થેસિસ જો તમારે લખવી હોય, સો ઇટ ઇઝ વેરી સિમ્પલ જોબ. બેન્ઝાઇલ આલ્કોહોલ ઓન રિએક્શન વિથ NaH base, so it gives O minus and it is added to benzyl chloride. Generally it is SN1 or SN2 type reaction.
This is your target point. This target molecule. In this way, you can say carry out the synthesis. So this is the way to carry out this connection. Already, see if you check the reactivity order, then you know very well. When acid react with, this is acid. Acid, how to getting say acid chloride? So acid react with SOCl2 or PCl5. What is it product? Product kaya use? Acid nu SOCl2 sathe thionyl chloride athwa to PCl5 sathe reaction karso to product become acid chloride. Good. This is acid chloride. When you react with this acid with acetic anhydride, so you are getting product. Sorry, acetic anhydride sathe react karso. Good. So you are getting see anhydride. Acid plus and from correction thase. Acid mathi apne anhydride banavo chhe. Matlab be acid no dehydration karvano. Hydrate of acid. RCOOH sathe fari ane react karsho. So H2O molecule remove thai and it gives anhydride. This is anhydride. This is acid chloride. When you react it with alcohol, what happens? R2OH sathe reaction karso to acid plus alcohol atle ester. Product become, you are getting ester. Ester product. See, this is ester. And if you react it with amine, you react it with NH2R2. Amine sathe jo anu reaction karso, so you will get H2 remove thase H NH parthi ane OH ahi thi. So you will get amide. In this way, so if you come from top to bottom, so acid chloride is the most reactive. Niche aao ne reactivity decrease thati jay. This is less reactive. Akhas yad rakhonu. Niche aao ne reactivity che decrease thati jay. Upper one is most reactive, lower one is less reactive. Now we'll take another example. Chalo apanamide che jo propanyl, it is used on rice field as a weedicide. Target molecule che propanyl apanamide no example che jo CONH bond che. So in disconnection a point thi thase. This is a point for disconnection. Look at here. Now this is a point where you can do the disconnection. What happens? Nitrogen par kayo charge aavse? Negative ke positive? Negative. CH plus 8 karso etle jo amine je che ne eno synthetic equivalent thase. Carbon par positive charge che tya apne Cl add kar desu etle acid chloride is synthetic equivalent of this synthon. NH minus change again. How to getting NH2 vehicle after practice carry thing? NH2 kaya group na reduction thi made? Nitrogen. NO2. So you can do FGI, functional group interconversion, replace NH2 by NO2. Okay?
then do which disconnection? CN bond disconnection, and this is easily prepared by nitration. A reaction tamne khyal chhe, reverse reaction je tame pasand karsho, and nitration hase. So nitration thi nitrobenzene banavi shakay. So this is a 1,2-dichlorobenzene is a starting material. You can do its nitration. So nitration je chhe, it is take place at para 2 this Cl. Cl ni para position par nitration thase. Pachhi enu reduction karo H2 palladium, but NO2 is converted to NH2. Apne exit reverse karvanu chhe. And then you are doing Friedel-Crafts acylation. Itle NH અહીં જે ફિડલક્રાફ્ટ રિએક્શન છે, ફિડલક્રાફ્ટ રિએક્શન સી હંમેશા રિંગની અંદર થાય. આપણા કેસમાં આપણે સાઇડ ચેઇન ઉપર અહીંયા રિએક્શન જોઈએ છે. તો એસિડ ક્લોરાઇડ ઇન ધી પ્રેઝન્સ ઓફ એસિટિક એસિડ લઈ લેવાનું, એસિટિક એસિડ. બરોબર, રિંગ ઉપર રિએક્શન ન કરવું હોય તો આ લેવાનું. એટલે જે છે ને એ રિએક્શન નાઇટ્રોજન પર થાય. આપણે જે છે અહીંયા AlCl3 નહીં લઈ, બટ એના બદલે કયું રિએજન્ટ લેશું? એસિટાઇલ એસિડ ક્લોરાઇડ ઇન ધી પ્રેઝન્સ ઓફ એસિટિક એસિડ. એટલે આ સ્થાન પરથી એચ જશે, અહીંથી સીએલ જશે, બાય પ્રોડક્ટ ઇઝ એચ સીએલ. જે રીતે પ્રોટેક્શન કરતા હોય એ પ્રમાણે યુ આર ગેટિંગ ટાર્ગેટ મોલિક્યુલ. AlCl3 હોય ને તો એ ફ્રિડલક્રાફ્ટ એસિલેશન રિએક્શન થઈ જાય, અને એ રિએક્શન છે એ જનરલી રિંગમાં થતું હોય. ઓકે, આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ફ્રિડલક્રાફ્ટ પણ આપણે યુઝ કરી શકીએ. બોલો. PCl5 યુઝ કરી શકાય ડેફિનેટલી, બટ PCl5 જનરલી OH પર રિએક્શન કરવું હોય ત્યારે OH ગ્રુપ નું રિપ્લેસમેન્ટ, એન્ટાયર OH ગ્રુપ ની જગ્યાએ Cl આવી જાય. PCl5 આઈ થિંક વન ઓફ ધી એક્ઝામ્પલ વી હેવ ટેકન યેસ્ટરડે, બટ એ જે છે એ સાઇડ ચેઇન માં રિએક્શન કરવું હોય અથવા તો OH ને રિપ્લેસમેન્ટ કરવું હોય તો તમે ચોક્કસ PCl5 લઈ શકો. બરોબર, આપણે છે NH પર રિએક્શન કરવું છે, NH2 પર. એટલે આપણે સિમ્પલ એસિડ ક્લોરાઇડ રિએજન્ટ લેશું, અને આપણે પછી PCl5 લઈને એક જ ક્લોરિન એન્ટર નથી કરવો. કેટલીસ્ટ તરીકે PCl5 નો કોઈ રોલ જ નથી, એ તો ક્લોરિનેશન માટે વપરાય. ક્લોરિન તમારે મૂકવું હોય ને કોઈ ગ્રુપની જગ્યાએ તો આપણે ક્લોરિનને એન્ટર કરતા જ નથી, આપણે SL ગ્રુપ દાખલ કરીએ છીએ. જુઓ, એટલે આમાં PCl5 ન વાપરી શકાય. આપણે છે ને એ નાઇટ્રોજન પર જે હાઇડ્રોજન છે એનું વિસ્થાપન SL ગ્રુપ વડે કરીએ છીએ. આવી ગયો, એટલે વી કેન નોટ યુઝ, યા ક્લોરિન નથી એન્ટર કરતા, SL ગ્રુપ એન્ટર કરીએ છે. ચાલો એના પછી ઇથર નું ડિસ્કનેક્શન છે. સી, ઇથર એટલે આ ટાઈપનું સ્ટ્રક્ચર છે. જુઓ, આમાં કઈ કાર્બોનિલ નથી. આ રીતે કાર્બોનિલ હોત એસ્ટરની જેમ તો તમારે ચોક્કસપણે ખ્યાલ આવત કે કાર્બોનિલ કાર્બન પર પોઝિટિવ ચાર્જ ને આ બાજુ નેગેટિવ ને આ પ્રમાણે ડિસ્કનેક્ટ કરત. પણ ઇથરના કેસમાં બંને બાજુ આલ્કાઇલ ગ્રુપ છે, તો યુ કેન હેવ એ C2 પોસિબિલિટી ટુ હેવ એ ડિસ્કનેક્શન AnB. કેટલી શક્યતા આવશે? AnB. બરોબર, અને બંને શક્યતામાં ઓક્સિજન પર કયો ચાર્જ આવે? નેગેટિવ. અને આલ્કાઇલ ગ્રુપ પર પોઝિટિવ. વેરી ગુડ, અને આલ્કાઇલ ગ્રુપ પર પોઝિટિવ. એટલે આપણે જો અહીંયા આ કેસમાં આવું જોશું, આ કેસની અંદર આપણે પહેલા એ ડિસ્કનેક્શન કરીએ પાથ એ, તો ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ આવે એટલે આ આલ્કોહોલ તમને મળે, અને આ જે છે એ પોઝિટિવ ચાર્જ આવી જશે અહીંયા, એટલે એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ થશે. આ પોઝિટિવ ચાર્જ છે અહીંયા, એટલે એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ થશે બેન્ઝાઇલ ક્લોરાઇડ. એક આ પોસિબિલિટી છે. બરોબર, ધીસ ઇઝ સિન્થેટિક ઇક્વિવેલન્ટ. અને પાથ બી પ્રમાણે જો તમે ડિસ્કનેક્ટ કરો તો બેન્ઝાઇલ આલ્કોહોલ મળે આ રીતે. CH2OH બેન્ઝાઇલ આલ્કોહોલ, અને અહીંયા પોઝિટિવ ચાર્જ આવે, એની જગ્યાએ તમે Cl મૂકી દેશો એટલે આ ટાઈપનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ મળશે તમને. આ સિન્થોન છે,
એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ આ થશે. કયું કરેક્ટ છે આ બે માંથી તમારા મત પ્રમાણે? એ કરેક્ટ છે. ગુડ. કેમ? રીઝન શું? રીઝન તો જો બે રીઝન છે. તમે જ્યારે સિન્થેસિસ કરશો ને ત્યારે તમે એ પ્રમાણે, જો આપણે સિન્થેસિસ કરીએ છીએ એ પ્રમાણે રીઝનમાં એવું ના કહેતા કે અહીંયા સિન્થેસિસ લખી છે એટલે એ કરેક્ટ હશે. રીઝન એ છે એનું, આ જે કમ્પાઉન્ડ છે સી, એની તમે સિન્થેસિસ લખો છો એટલે પહેલા સ્ટેપમાં જો NaH કયો કમ્પાઉન્ડ યુઝ કરો છો? યુ આર યુઝિંગ વિચ કમ્પાઉન્ડ? એસિડ ઓર બેઝ? સોડિયમ હાઇડ્રેટ બેઝ યુઝ કરો છો. બેઝનું કાર્ય છે જો પ્રોટોન એબસ્ટ્રેક્ટ કરવાનું. એટલે જો તમે કદાચ પાથ બી પ્રમાણે જાત તો આ પ્રોટોન બેઝ એબસ્ટ્રેક્ટ કરી લે. પાથ બી શું કામ પસંદ નથી કરતા? તો કે પાથ બી માં આ પ્રોટોન છે ને એ બેઝ એબસ્ટ્રેક્ટ કરી લે જો આ એસિડ હેલાઇડ યુઝ કરો તો. કારણ કે અહીંયા ડિપાર્ટિંગ ગ્રુપ છે, અહીંથી આ ગ્રુપ જતું રહે એટલે તમને આ ટાઈપની આલ્કિન પ્રોડક્ટ મળે. કઈ પ્રોડક્ટ મળે? આલ્કિન. આ પ્રોડક્ટને કહેવાય પ્રોડક્ટ ઓફ ઇલિમિનેશન. અને આપણી જે ટાર્ગેટેડ મોલિક્યુલ બનવું જોઈએ એ બને જ નહીં. આમાં ઇલિમિનેશન ઇઝીલી થાય. બટ બેન્ઝાઇલ ક્લોરાઇડમાં શું થશે? બેન્ઝાઇલ ક્લોરાઇડમાં અહીંયા CH2 Cl, આ સ્થાન પર Cl વાળો કાર્બન છે, એની બાજુના કાર્બન પર અહીંયા પ્રોટોન છે જ નહીં. નો પ્રોટોન આ સ્થાન પર, જો પ્રોટોન છે જ નહીં. ધેર ઇઝ નો પ્રોટોન. હિયર સી, ધેર ઇઝ નો પ્રોટોન. એ પ્રોટોન નથી એટલે ઇલિમિનેશન થશે નહીં. એટલે પહેલું રીઝન છે બેન્ઝાઇલ ક્લોરાઇડ ડઝ નોટ અન્ડરગો ઇલિમિનેશન. સેકન્ડ, બેન્ઝાઇલ ક્લોરાઇડ ઇઝ મોર રિએક્ટિવ ધેન ધીસ એલિફેટિક ક્લોરાઇડ. આ જે બેન્ઝાઇલ ક્લોરાઇડ છે એ વધારે રિએક્ટિવ છે કારણ કે સીએલ દૂર થશે એટલે ત્યાં કાર્બોકેટાઇન બનશે. કયો કાર્બોકેટાઇન બનશે? આ સીએલ દૂર થાય તો ત્યાં કાર્બોકેટાઇન કયો આવે? બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન. બરોબર. એ બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન રેઝોનન્સ દ્વારા સ્ટેબલ છે. ત્યારે આ કેસમાં અહીંયા કાર્બોકેટાઇન આવે તો એ એલિફેટિક કાર્બોકેટાઇન આવે 1 ડિગ્રી, એ લેસ સ્ટેબલ છે. માટે બેન્ઝોલ ક્લોરાઇડ છે એ વધુ રિએક્ટિવ છે. આપેલું રીઝન. સેકન્ડ રીઝન જે છે, ઇટ ડુ નોટ અન્ડરગોઝ ઇલિમિનેશન એન્ડ ધેરફોર પાથ એ ઇઝ ફેવર્ડ. બરોબર. આ બે રીઝન છે. આમાં કોઈને ડાઉટ હોય તો પૂછો. These are the two main reason. એક બેન્ઝાઇલ ક્લોરાઇડ વધારે રિએક્ટિવ છે અને બીજું ઇટ ડઝ નોટ અન્ડરગોઝ ઇલિમિનેશન. આ બે રીઝન છે એન્ડ ધેરફોર ઇટ ઇઝ મોર રિએક્ટિવ. ચાલો, આમાં કોઈને પ્રોબ્લેમ છે? ઇઝ ધેર એની પ્રોબ્લેમ? નો સર. નો સર. ફાઇન. સો ધીસ ઇઝ, ધેટ ઇઝ વાય સી વી હેવ સિલેક્ટેડ ધીસ પાથ. નાઉ વોટ્સ અબાઉટ ધીસ વન? અગેન સી, ધીસ ઇઝ ઇથર. ધેર ઇઝ ટુ પોસિબિલિટી, પાથ એ એન્ડ પાથ બી. પાથ એ પ્રમાણે જો ડિસકનેક્શન કરશો તમે તો ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ આવશે અને બીઆર અહીંયા આવશે. બીઆર એરોમેટિક કાર્બન પર આવશે. આ એરોમેટિક એલાઇડ છે, ત્યાં એસપી ટુ કાર્બન છે જુઓ, અને અહીંયા પોઝિટિવ ચાર્જ. આ એક પ્રકારનું જો એસએન ટુ રિએક્શન છે. આ ઓ માઇનસ અહીંયા એડ કરો ને એટલે અહીંથી આ રિમૂવ થાય. એસએન ટુ પ્રકારનું રિએક્શન છે. હવે જો તમે ત્યાં એસએન ટુ એટલે અહીંથી સીએલ દૂર કરવો પડે. સીએલ દૂર કયા કાર્બન પરથી થાય?
sp3 carbon પરથી ને થાય cl cannot remove from sp2 carbon આ રીજન ખાસ યાદ રાખજો cl હંમેશા sp3 carbon પરથી ને દૂર થાય sp2 carbon પરથી cl દૂર થઈ શકે નહીં એટલે તમને આ પ્રોડક્ટ મળે આ એક્ઝામ્પલ માં બરાબર તમે વિચારો જો ચાલો જોઈએ કયું ડિસ્કનેક્શન વધારે ફેવર છે અને કેમ 2 મિનિટ તમે વિચારી રાખો પછી મને જવાબ આપો A and B both A disconnection. बने चेक करो उन पर जी विचार रख सर B B જો એ અને બી બંને ડિસ્કનેક્શનમાં ફેવર્ડ ડિસ્કનેક્શન છે બી ગણાય કીધું ગણાય એ કીધું જો એ પ્રમાણે ડિસ્કનેક્શન થાય તો ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ આવે એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ એટલે એલાઇલિક આલ્કોહોલ અને બી પ્રમાણે જો ડિસ્કનેક્શન થાય તો ફિનોલ આવે અને અહીંયા એલાઇલ હેલાઇડ આવે વાય બી ઇઝ ફેવર્ડ જ્યારે સર સિન્થેસિસ કરીએ ત્યારે ફિનોલ પરથી હાઇડ્રોજન આસાનીથી દૂર કરી શકે જ્યારે બ્રોમિન ના દૂર કરી શકે એ તો એક રીજન છે જે તો આલ્કોહોલ નો હાઇડ્રોજન એલાઇલિક માંથી ને દૂર કરી શકાય એ તો રીજન છે જ પણ આ એનું રીજન છે મેન જો જે હેલાઇડ હોય ને એ કેવો હેલાઇડ હોવો જોઈએ sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન તો જ ત્યાં ન્યુક્લિઓફિલિક રિએક્શન થાય આ કેસમાં કેવું છે હેલાઇડ એ કેસમાં sp2 hybridization sp3 એટલે જો પાથ એ કરેક્ટ હોત ને તો તમે આ રીતે સિન્થેસિસ કરો તેની આ ઓએ છે તમે NaH યુઝ કરી અને આ પ્રોટોન એબસ્ટ્રેક્ટ કરી લેત અને પછી તમે શું કરશો નેક્સ્ટ સ્ટેપમાં આ પ્રોટોન એબસ્ટ્રેક્ટ કરી અને તમે આનું રિએક્શન એરાઇલ હેલાઇડ સાથે કરત આ રીતે એરાઇલ હેલાઇડ સાથે આ રિએક્શન શક્ય નથી કારણ કે SN2 રિએક્શન ડઝ નોટ ટેક પ્લેસ એટ sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન ઇટ ઇઝ ઓલવેઝ ટેક પ્લેસ એટ sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન ખ્યાલ આવી ગયો ને રીજન એટલે આપણે આ પાથ ચૂઝ નથી કરતા એટલે આ પાથ ચૂઝ કરશું સ્ટાર્ટિંગ b ઇઝ મોર ફેવર્ડ બીકોઝ ન્યુક્લિઓફિલિક સબસ્ટિટ્યુશન ઓન બ્રોમોબેન્ઝીન ઇઝ મોર ડિફિકલ્ટ એટલે આપણે બેઝ યુઝ કરી અને આ પ્રોટોન એબસ્ટ્રેક્ટ કરશું એટલે ફિનોક્સાઇડ આયન બનશે એ આયન ન્યુક્લિઓફિલિક અટેક કરશે અને આ બધી બીઆર રિમૂવ થશે સો યુ આર ગેટિંગ ટાર્ગેટ મોલેક્યુલ ઓકે સો ધેટ્સ વાય પાથ બી ઇઝ મોર કરેક્ટ ઓકે નાઉ આઈ થિંક 2 મિનિટ ઇઝ લેફ્ટ સો વી વિલ રીજોઈન ધીસ મીટિંગ વન્સ અગેન આ મીટિંગ આને આપણે સ્ટોપ કરી અને ફરીથી તમે સેમ લિંક યુઝ કરીને જોઈન થાવ ઓકે યુ કેન યુઝ સેમ લિંક ટુ જોઈન ધીસ મીટિંગ એ હું સ્ટોપ કરી દઉં છું પછી નવું એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ સો યુ કેન જોઈન યુઝિંગ સેમ લિંક દરેક ને ખ્યાલ આવી ગયો ને ઓકે સર ઓકે તમે જે છે એ સેમ લિંક યુઝ કરી અને જોઈન થાવ